તે પ્રમાણે અમરેલીના આંબરડી ગામે યુવક પર સિંહો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. બકરા ચરાવવા ગયેલા યુવક પર સિંહોએ હુમલો કર્યો છે. વાડમાં બકરાઓના શિકાર કરવા આવ્યા હતા ત્રણ વનરાજ. ત્યાં સાથે જ પોતાના બકરાઓને બચાવવાની કોશિશ કરી જતા આ યુવકને ઇજાઓ પહોંચી છે. તો ઇજાગ્રસ્ત યુવકને સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જે પ્રમાણે સમગ્ર ઘટના સામે આવી છે, ત્રણ જેટલા સિંહોએ યુવક પર હુમલો કર્યો છે. બકરા ચરાવવા ગયેલા યુવક કે જેમણે સિંહોનો સામનો કરવો પડ્યો હતો, પોતાને બકરાને બચાવવા જતા પોતે ઘાયલ થયો હતો. સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે હાલ ઘાયલ થયેલ યુવકને હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે સિંહ પાસે બકરાને છોડાવવા જતા આ યુવકને અનેક જગ્યાએ ઇજાઓ પહોંચી હતી, તો સાથે જ તેને હાલ સાવરકુંડલાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમરેલીની આંબરડીમાં જે રીતે સિંહો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, બકરા ચરાવવા ગયેલા યુવક પર સિંહોએ હુમલો કર્યો છે. ત્રણ જેટલા સિંહ કે જેઓ બકરાઓનો શિકાર કરવા માટે આવ્યા હતા, પરંતુ યુવક દ્વારા પોતાના બકરાઓને બચાવ કરતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા દિલીપ અમારી સાથે જોડાઈ ગયા છે. દિલીપ, એક યુવક પર ત્રણ જેટલા સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, હાલ યુવકની હાલત કેવી છે? વાત કરીએ તો સાવરકુંડલા તાલુકાનું આંબરડી ગામ છે. ત્યાં આંબરડી ગામની સીમમાં જે એક ભરવાડ ભાવેશભાઈ માલધારી પોતાના બકરા ચરાવી રહ્યા હતા, તે દરમિયાન અહીં છે દીપડાધાર વિસ્તાર છે. દીપડાધાર વિસ્તારમાં બકરા ચરાવતા હતા, તે દરમિયાન અચાનક ત્રણ સિંહો આવી ગયા હતા અને ત્રણ સિંહો આવી અને એમના બકરા ઉપર તૂટી પડ્યા હતા. જેથી આના સ્વબચાવમાં જે માલધારી છે, માલધારી આવ્યો હતો, માલધારીએ ત્યાં પહોંચી અને બચાવ કરતા બકરાનો બચાવ કરતા સિંહોએ બકરા મૂક્યા અને જે માલધારી છે એની ઉપર તૂટી પડ્યા હતા. ગંભીર રૂપે ઘાયલ કરતા માલધારીને અહીં હાલ સાવરકુંડલા સિવિલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ એની સારવાર ચાલી રહી છે. જી જી બિલકુલ દિલીપ, સમગ્ર વિગત બદલ આભાર.